नमस्कार, न्यूज 18 गुजरातीमां આપનું સ્વાગત છે. હું છું રિંકલ. સમાચારની શરૂઆત કરીએ તો રવિ પાકના વાવેતરને લઈને ખેડૂતોને સિંચાઈની સેવાઓ આપવા અંગે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત આ શનિવારથી જ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. तो रवि सीजन पहला शनिवार थी जो खेडूतों ने सिंचाई माटे पानी आपी देवामां आवशे. खेडूतों माटे भूपेन्द्र पटेल सरकारे कैबिनेट बैठक में मोटो निर्णय लीधो छे. शनिवार थी ज राज्यना तमाम खेडूतों ने पानी आपी देवामां आवशे. रवि सीजन ना वावेतर माटे खेडूतों ने राहत रूप समाचार छे. शनिवार थी खेडूतों ने सिंचाई माटे पानी आपवामां आवशे. कैबिनेट बैठक में भूपेन्द्र पटेल सरकार नो मोटो निर्णय. जलाशयोमांथी खेडूतोने समयसर पाणी मळी रहे एना माटे शनिवारथी ए पाणी आपवानुं खेडूतोने सिंचाईनुं राज्यनी सरकारे माननीय ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્ણય કર્યો છે. ખેડૂતોની જ્યારે પણ ડિમાન્ડ આવશે અને જ્યાં પાણીનો સંગ્રહ અને પાણી સિંચાઈ માટે આપી શકાય એવું ઉપલબ્ધ છે ત્યાં રાજ્યની સરકાર શનિવારથી જ આ પાણી આપવાની શરૂઆત કરશે. અતિવૃષ્ટિની સહાયમાં વંચિત રહી ગયેલા લોકો અંગે પણ કેબિનેટમાં ચર્ચા થઈ. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે સરકાર હંમેશા ખેડૂતોની પડખે જ છે. યોગ્ય રજૂઆતોને ધ્યાનમાં લઈ જો સાચે કોઈ વંચિત રહી ગયું હશે તો સહાય આપવામાં આવશે. કેટલાક જિલ્લાઓમાં જે પહેલું પેકેજ મળ્યું છે એમાં રેઇનફોલ થયો છે, કેટલાક ગામ રહી ગયા છે, આવી જે માહિતીઓ મળી છે એમાં પણ સરકાર ખુલ્લા મનની છે. સાચ અર્થમાં ખેડૂતને કંઈ નુકસાન થયું હશે, રેઇનફોલના ડેટા હશે, એમાં એ ન રહી જાય એમની પણ સૂચના માનની મુખ્યમંત્રીશ્રી કૃષિમંત્રીશ્રીને આપી છે. અને એ પ્રકારે રાજ્ય સરકાર એ ખેડૂતોના વિશાળ હિતમાં જ્યાં વ્યાજબીપણું હશે સાચું હશે ત્યાં નિર્ણય કરશે. વાહન વ્યવહાર વિભાગે ડ્રાઇવિંગ લાયસન્સને લગતી કુલ 4 સેવાઓ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામની મદદથી નોમિનલ ચાર્જથી રજીસ્ટ્રેશનને લગતી વ્યવસ્થા ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંગે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાણકારી પૂરી પાડી હતી. ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત કુલ 4 જેટલી સેવાઓ ઈ ગ્રામ કેન્દ્રો મારફત શરૂ કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 29 ઓક્ટોબરે ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં તેઓ આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. સાથે જ મહુવામાં મોરારી બાપુર સાથે પણ મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ ભાવનગરમાં એક દિવસના રોકાણ બાદ બીજા દિવસે દિલ્હી જવા રવાના થશે. તેઓ સવારે 10 વાગ્યે ભાવનગર એરપોર્ટ ખાતે ઉતરશે. ત્યાંથી તેઓ મહુવા ખાતે મોરારી બાપુની મુલાકાત માટે રવાના થશે, જ્યારે બપોરે 12 કલાકે મોરારી બાપુ સાથે મુલાકાત કરી ફરી સાંજે 4:30 કલાકે ભાવનગર પહોંચશે, જેમાં તેઓ શહેરના સુભાષનગર ખાતે 1088 પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. રાષ્ટ્રપતિની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ભાવનગર આવશે. તો આવતા દિવસોમાં ગાંધીનગરથી પણ અધિકારીઓની ટીમ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આવશે. દેશના રાષ્ટ્રપતિ જ્યારે આવનાર 29 તારીખે ભાવનગર આવી રહ્યા છે ત્યારે સર્વપ્રથમ તેઓ મહુવા પૂજ્ય મોરારી બાપુને ત્યાં જશે અને ત્યારબાદ આપણે જે સ્થળ જોઈ રહ્યા છીએ ત્યાં તેઓ પોતે લોકાર્પણ માટે આવશે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઓવરઓલ જે આ પ્રધાનમંત્રી આવાસ યોજના છે તે આવાસ યોજનાનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ દેશના જે રાષ્ટ્રપતિ છે તેમના દ્વારા કરવામાં આવશે. ઓવરઓલ જે આ પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેમની વાત કરીએ તો એક સાથે 17 વિંગમાં આનું ડેવલપિંગ કરવામાં આવ્યું છે. 1088 બ્લોક છે તેમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભૂકંપની પ્રૂફ જે આ ડિઝાઇન છે તેવી બનાવવામાં આવી છે. તમામે તમામ ફ્લેટ ધારકો પાસે ફાયરની સુવિધાઓ, ઓટોમેટિક લિફ્ટની સુવિધાઓ અને સાથે સાથે ગેસની સુવિધાઓ છે જે ગેસની પાઇપલાઇનની તે પણ આપવામાં આવી છે. ઓવરઓલ રાષ્ટ્રપતિ તેમના પરિવાર સાથે અને ખાસ કરીને ગુજરાતના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી સાથે તેઓ આવશે અને ત્યારબાદ તમે જે કક્ષ છે તે જોઈ શકો છો કે ત્યારબાદ તેઓ પોતે આજે અત્યારે